વિધાતા આજ પ્રશ્ન હું રુઝાનને પૂછીશ. રુઝાન, જે રીતે સંતની વાત કરવામાં આવે, ત્યારે આશારામની વાત કરવામાં આવે, તેને જે પ્રકારની જે કૃત્ય આચર્યું છે, ખરેખરમાં કઈ પ્રકારની સજા તેને થવી જોઈએ? સી, સજામાં આજ જે સત્ય નીકળે બહાર, જે આપણા લોસ છે, આઈ ઓલવેઝ રિસ્પેક્ટ અવર જ્યુડિશિયલ ને કોર્ટ ઓફ લો, અને જે આપણા લોસ છે એ પ્રમાણેની સજા થવી જોઈએ. ને જે સત્ય બહાર આવે એઝ અ સિટીઝન, નોર્મલ સિટીઝન, અત્યારના તો ઘણા બધા અત્યારેની પોલિટિક્સ કરી રહ્યા છે, આ પાર્ટી પેલી પાર્ટી મેકેટિંગ પોલિટિકલ, મારે એઝ અ સિટીઝન મારે એ ઈચ્છા છે કે જે સજા એને એને કર્યું છે, જે કૃત્ય એને એની સજા થવી જોઈએ અને બહાર આવવું જોઈએ. કારણ કે અત્યારે જે બીજે જે એના નાટક ચાલી રહ્યા છે વચ્ચેના નારાયણ સાઈ કે બીમાર, શું કે ન્યુરોલોજીકલ કે એને ડિઝીઝ થઈ ગઈ છે, ભગવાન જાણે નામ ક્યાંથી ઇન્ટરનેટથી શોધી લાયા છે, તો મારે કેવું છે કે એવી ડિઝીઝ છે ને એવા લોકોને શોક ટ્રીટમેન્ટ આપવાનું, તો તરત ડિઝીઝ ચાલી જાય. પછી એના જે બીજા બધા ધરતીનો ચાલે છે, પહેલા કહેતો તો કે હું તિહાર જેલમાં જવા તૈયાર છું, પછી કહ્યું કે આ તો મારા માટે સ્વર્ગ છે, હવે કહે છે કે હું અગર જેલમાં જઈશ તો હું અપવિત્ર થઈ જઈશ, પછી કહે છે કે હું ત્યાગી દઈશ દુનિયા અમારું દેહ. આ બધું શું નાટક છે? આપણે બધા ગાંડા છીએ, શું આપણને ખબર નથી પડતી? ને બીજી વાત કે તમે જે બધા અંબેસા કહો છો ને, ફોલોઅર્સ છે ફોલોઅર્સ છે, બસ મેં જોયું છે, મને ખબર છે કે ધીઝ આર ઇઝ પેડ ફોલોઅર્સ. કારણ કે તમને લાગશે કે ઓ લાખ બે લાખ, બસ બે લાખ બે લાખ તો પહેલા વાત નથી, અને બીજા જે પેડ ફોલોઅર્સ છે તમે જજો એના આશ્રમમાં જોજો, એ લોકોને લેટ્સ નાના એ લોકોના બાળકોને બચ્ચાઓને ખાવાનું આવે, રાખે, જમાડે, સ્કૂલનો યુનિફોર્મ આપણને ભણાવે, એટલે ઓબ્વિયસલી એ લોકો એના ફોલોઅર્સ થઈ જાય છે. હું તો કહું છું કે કાલ ઉઠીને અગર આપણી ગવર્મેન્ટ બી આવા મોટા મોટા આશ્રમો ચાલુ કરી દેશે ને, તો એ લોકોના બી બહુ ફોલોઅર્સ થશે. એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધેટ કે આજકાલ એનો ફોલોઅર્સ છે એટલે સાચો છે. ના, એ જરૂરી નથી કે જેના ફોલોઅર્સ હોય એ સાચા હોય. અને બીજું કે એ આટલા વર્ષો સુધી લેટ અસ એક્સેપ્ટ દેટ કે એને ધીરે ધીરે એનો મન, અધરવાઇઝ હી સ્ટાર્ટેડ આઈ થિંક યુ સમ બુટ લેગર ઓર સમથિંગ લાઈક દેટ, સો હી સ્ટાર્ટેડ વિથ દેટ, અને ધીરે ધીરે એનું પોલિટિકલ પેટ્રોનેજ કર્યું, અને ધીરે ધીરે એને જે પૈસા કમાયા થ્રુ લેન્ડ ગ્રેબિંગ, અને પેલી બધી જે કે એના જે બીજા જૂના એના ગુરુ હતા એની જે જડીબુટ્ટીઓ લીધીને કે જડીબુટ્ટીઓ વેચીને દવાઓ વેચીને, દેટ ઇઝ હાઉ હી હેઝ મેડ મની. એટલે લેટ અસ નોટ ઓલ ગેટ ફૂલ્ડ. અને મારે એટલું જ રિક્વેસ્ટ છે આપણી શું કહેવાય ન્યાયતંત્રને, આપણી પોલીસને, કે જે એને એને જે ગુના કર્યા છે, કારણ કે મને હજી બીક છે કે બોસ હી હેઝ મેનેજ્ડ આટલા વર્ષ સુધી ને પાછું એ મેનેજ કરશે, કોઈ બીજા પર ડોસનો ટોપલો જશે અને છટકી જશે, અને જ્યારે બહાર નીકળશે ત્યારે આપણી જ પ્રજા એને ફૂલોને હારતી અને હીરો બનાવીને વેલકમ કરશે. એટલે પ્લીઝ મહેરબાની કરીને જે સત્ય છે આવા દો. આઈ એમ ફોર ધેટ.